છીએ આણંદના ગણેશ સર્કલ વિસ્તારમાં. આજે જે છે ગણેશ સર્કલ છે, સીધો રસ્તો જાય છે એ જાય છે ચિખોદરા ચોકડી બાજુ. આ બાજુનો રસ્તો મુલટી બાજુ જાય છે અને આ બાજુનો જે રસ્તો જાય છે એ બોરસદ ચોકડી તરફ. આજે આપણે ગણેશ સર્કલ વિસ્તારમાં આવેલી ખાણીપીણી બજાર જે છે એની આપણે મુલાકાત લઈશું, ઉડતી મુલાકાત લઈશું. મિત્રો, આ બાજુ ગણેશ સર્કલ છે અને ગણેશ સર્કલ પર જ પહેલાં શરૂઆતમાં છે શ્રીનાથ પાઉંભાજી અને પુલાવ. મિત્ર, પાઉંભાજી એકદમ સરસ બની રહી છે. ત્યાં સર્કલ ઉપર જ એટલી સરસ સુગંધ આવતી હતી. પહેલાં અમને થયું કે એની મુલાકાત લઈ લઈએ. તમારે ખાવાની ઈચ્છા હોય તો અહીંયા ઓપ્શન અવેલેબલ છે. બાજુમાં છે એ1 ચાઇનીઝ ફૂડ. આ રસ્તો આ બાજુ મોલ્ડરી બાજુ જાય છે. મિત્રો, ગણેશ સર્કલ આગળ આપણે મુલાકાત લીધી અને હવે આપણે થોડા આપણે આગળ જઈએ છીએ. તમને આગળનો જો બતાવું, ગણેશ સર્કલ પર મેં મારું વ્હીકલ પાર્ક કર્યું છે. લગભગ 200-300 મીટર આગળ આપણે બીજું એક ફૂડ ઝોન છે, ફૂડ માર્કેટ છે, ફૂડ ખાણીપીણી બજાર છે. A1 સાઉથ કોર્નર આણંદ ગણેશ સર્કલ થી તમે ફાટક બાજુ જાઓ ત્યારે આ તમને આઉટલેટ જોવા મળશે. રેટ રિઝનેબલ છે. મિત્રો, અહીંયા છે માતેશ્વરી ફરાળી ખીચડી સેન્ટર. સાબુદાણા ખીચડી છે, ફરાળી ભેળ છે, સાબુદાણા ના વડા છે, વેફર છે, બટાકા કેળા વેફર, ફરાળી ફૂલવડી છે, સ્ટીક છે, ફરાળી ફૂલવડી પણ આવે છે, ફરાળી ખાખરા છે, સાબુદાણા ની બધી જાતિ વેરાયટી છે. આ ફરાળી ફૂલવાડી છે, આ પહેલી વાર મેં તો સાંભળ્યું. ફરાળી ફૂલવાડી પણ મળે છે, એકદમ ફૂલવાડી જેવો જ છે. તમને લાગે નહીં કે ફૂલવાડી નથી ખાતા, પણ ફરાળમાં પણ ખાઈ શકાય એવી છે. તો આ ફરાળી ફૂલવાડી તમે જે કહો છો એમાં કયો લોટ વાપરીએ આપણે? સિંગોડા રાજીગ્રાનો લોટ. સિંગોડા રાજીગ્રાનો લોટ તમે પોતે રીતે બનાવો? અચ્છા, ઓકે. ખાલી ફ્રેશ ફ્રાય કરવાના છે. સાબુદાણા વડા આવી ગયા છે. સાબુદાણા વડું એકદમ ક્રિસ્પી છે. ચટણી આદિ નાખ્યા પછી પણ એનો જે ક્રિસ્પ છે અંદર જળવાઈ રહ્યો છે, એટલે બહુ ટેસ્ટી લાગે છે. મેઇન વસ્તુ સાબુદાણા વડાની એ હોય છે કે એમાં ક્રિસ્પીનેસ હોવી જોઈએ. સાબુદાણા અને બટાકાનું જે મિશ્રણ અને એમના મસાલા એ ફ્રાય થઈને એમાં ચટણી એડ થઈ છે. ત્રણ પ્રકારની, એક ગ્રીન ચટણી છે, ખજૂરની ચટણી છે અને દહીં છે. ટેસ્ટ સ્વીટ ઉપર જાય છે. તમે ચટણી જો સ્વીટ ઓછું ભાવતું હોય તો ખજૂરની ચટણી તમે ઓછી નખાવી શકો છો, પણ ટેસ્ટ મને તો ખૂબ ભાવ્યો. તીખી કરવી હોય તો તીખી પણ થઈ શકે, પણ ટેસ્ટ ખરેખર ખૂબ સરસ છે. મિત્રો, થોડે આગળ આવતા બીજી એક ચાઇનીઝ ફૂડનું આઉટલેટ જોવા મળ્યું છે, મનોકામના ચાઇનીઝ ફૂડ. ગ્રાહકોની ભીડ એટલી બધી છે અહીંયા કે લાગે છે કે ક્વોલિટી જોરદાર હશે, ટેસ્ટ બી જોરદાર જ હશે. શીઝવાન રાઈસ છે, શું છે? મંચુરિયન રાઈસ જોવો મિત્રો.
જેનો ઓર્ડર હોય એનો હું જ લઈ લઉં એવું લાગે છે મને. ચાઇનીઝ કેવું આવે છે? સારું આવે છે, એનું ચાઇનીઝ ટેસ્ટી અને સારું હોય. ઓકે, સ્વાદે સ્વાદ, અને આમાં તો પછી સ્વાદ સારો પણ એની ક્વોલિટી બી સારી હોય. ક્વોલિટી બી સારી હોય. અચ્છા, આમ તમે કેટલી વાર ખાવા હોય? મહિનામાં એકાદ બે વાર ખાવા આવું. એકાદ બે વાર ખાવા આવું. ઓકે, અને ખાસ શું ભાવ એનું? ભાઈ મંચુરિયન રાઈસ. મંચુરિયન રાઈસ અને ડ્રાય મંચુરિયન. ડ્રાય મંચુરિયન બંને વસ્તુ. ઓકે, સરસ. ભરતભાઈ, તમારો ટેસ્ટ તો જોરદાર છે જ, એ તો બધા અહીંયા ગ્રાહકોને જોઈને ખ્યાલ આવે છે, પણ જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે તે અહીંયા આપણે ખાણીપીણીની વાત કરીએ તો હાઇજીન વસ્તુ, તો એમાં તેલ તમે કયું વાપરો છો? આરતી તેલ આવશે. આરતી તેલ. ઓકે, આરતી સિંગ તેલ. મિત્રો, અત્યારે હવે આપણે ગણેશ સર્કલ આગળ આવેલું આ રેલવે ક્રોસિંગ જે છે તે ક્રોસ કરી દીધું છે. આપણે આમથી આવ્યા, થોડા ફૂડ આઉટલેટને આપણે મુલાકાત લીધી, હવે આપણે જઈશું આ બાજુ મોલડેરી રોડ તરફ આગળ વધીએ છીએ. રાધેકૃષ્ણ મંદિર છે અહીંયા. તો આ છે સાંઈ વડાપાઉં, પણ હવે અમારી કમનસીબી છે કે અહીંયા વડાપાઉં પતી ગયા છે, નહીતર તમને આનો પણ રિવ્યૂ જણાવે. અહીંયા અમે અવારનવાર ખાઈએ છીએ એટલે રિવ્યૂ તો એવન જ છે, અને મારી દીકરીને તો એના જ વડાપાઉં ભાવે છે. અત્યારે આજકાલ મોમોઝ, મોમોનું ચલણ બહુ છે. મોમો ખરેખર તિબેટિયન આઇટમ છે, અને ગણેશ સર્કલમાં જો તમારે મોમો ખાવા હોય ગણેશ સર્કલની આસપાસ, તો તમે અહીંયા આવી શકો છો. આઉટલેટનું નામ છે ટોમ અંકલ. નેક્સ્ટ આઉટલેટ છે વન્સ મોર પંજાબી તડકા. અહીંયા પંજાબી ઉપરાંત ચાઇનીઝ સેન્ડવિચ, પીઝા, ફ્રેન્ચ ફ્રાઈઝ, ફ્રેન્કીઝના ઓપ્શન્સ અવેલેબલ છે. કોલ્ડ ડ્રિંકમાં શેક, કોલ્ડ કોકો, કોલ્ડ કોફી અવેલેબલ છે. અનલિમિટેડ પંજાબીનો ઓપ્શન અવેલેબલ છે. અને અહીંયા જેમ બોર્ડ માર્યું છે કે ટૂંક સમયમાં અહીંયા બાર્બેક્યુ પણ શરૂ થવા જઈ રહ્યું છે. પર્સનલી મેં આ જગ્યાએ કદી ટેસ્ટ કર્યો નથી, પરંતુ જો ગ્રુપમાં આવો તો આ જગ્યા તમે કન્સિડર કરી શકો છો. ગણેશ સર્કલ આગળ વન્સ મોરની બાજુમાં જ છે સાંઈ કેટરર્સ એન્ડ ફાસ્ટ ફૂડ. રવિ, કાઠિયાવાડી અને પંજાબી અનલિમિટેડ થાળીના ઓપ્શન્સ, આવો વાત કરીએ. જે છે સાંઈ કેટરર્સના, એ અહીંયા ગણેશ સર્કલ આગળ એમનું આઉટલેટ છે કે જ્યાં અનલિમિટેડ ગુજરાતી અને પંજાબી થાળી, ગુજરાતી થાળી, પંજાબી થાળી, ઢોસા, ઓકે, પછી બીજું છોલે ભટુરે, પાવભાજી, પુલાવ, ઓકે, બિરયાની. અને એનો ટાઈમિંગ તમારે કયા હોય? સવારમાં 11:30 to 3:30 અને સાંજે 6:30 to 9:30. ઓકે, ઓકે, બધી જ આઇટમ આખો દિવસ મળી રહે. ત્રીસ વર્ષથી આણંદમાં ઢોસા અને આઈસ્ક્રીમમાં એક ફ્લેગશિપ નામ હોય તો એ છે સંતરામ કોર્નર. સંતરામ આઈસ્ક્રીમ એન્ડ સ્નેક્સના હવે નવા રંગરૂપ સાથે હાજર છે. અહીંનો આઈસ્ક્રીમ અને સાઉથ ઇન્ડિયન ટોપ ક્લાસ છે. બીજા સ્નેક્સ પણ હવે આમાં એડ એમની રેન્જમાં કરેલ છે. આનો રિવ્યૂ ટોપ ક્લાસ, મારો પર્સનલ રિવ્યૂ છે. અવારનવાર મેં આ જગ્યાની મુલાકાત ફેમિલી સાથે અને ફ્રેન્ડ સાથે લીધેલી છે. મિત્રો, સામેનો આપણે ખાણીપીણીનો વિસ્તાર કવર કર્યો. આ બાજુ ફરીથી તમને બતાવી દઉં, અમૂલ ડેરી છે. અમૂલનું ગ્લો સાઇન બોર્ડ તમે જુઓ, અહીં થોડું ઝાડની પાછળ છુપાયેલું છે. આ બાજુ છે અમૂલ ડેરી, અને આ બાજુ બે બીજા આઉટલેટ છે, એમની મુલાકાત કરાવું. હવે આપણે જે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ એ છે પાઉંભાજી અને પુલાવનું આઉટલેટ. અહીંની પાઉંભાજી પણ મને ખૂબ ભાવે છે, અને આને ખાટકવાળી પાઉંભાજી અથવા તો ઓટલાવાળી પાઉંભાજી તરીકે ઓળખવામાં આવે છે. એનું નામ છે પીઝા પોઈન્ટ. મિત્રો, આ છે મારી ફેવરેટ પાઉંભાજીનો આઉટલેટ, અને પુલાવ પણ એટલો સરસ છે. પણ કમનસીબે આજે પુલાવ પતી ગયો છે, એટલે પાઉંભાજી બે પાર્સલ કરાવું છું. આ જગ્યાની વાત કરું કે આ જગ્યાનું નામ છે પીઝા પોઈન્ટ, પરંતુ જગ્યા ફેમસ છે પાઉંભાજી અને પુલાવ માટે. અને મોટાભાગે સર્કલમાં ફાટકની પાઉંભાજી અથવા તો ઓટલાવાળી પાઉંભાજી એવી ઓળખાય છે, અને એનો ટેસ્ટ ઓસમ હોય છે. પાઉંની ક્વોલિટી ટોપ ક્લાસ હોય છે. અને આપણે તેલ કયું વાપરીએ છીએ? આરતી તેલ વાપરવામાં આવે છે, એટલે ગુણવત્તાની બાબતમાં પણ અહીં કોઈ કહેવા જેવું છે નહીં. કારણ કે વર્ષોથી અહીંના પાઉંભાજીને પુલાવ અમે તો ખાઈએ છીએ, અને કોઈ જાતની હેલ્થની પ્રોબ્લેમ થયો નથી. અહીંયા જો મિત્રો, ટેસ્ટી પાઉંભાજી, રોડ પર તમે જતા હો ને તો અહીં ખેંચી જાવ એવી સરસ સુગંધ આવે છે. ટેસ્ટ પણ એટલો સરસ છે, અને ક્વોલિટી પણ એટલી એ વન છે. એવરી વીકલી મારી વિઝિટ હોય છે અહીંયા. અચ્છા, સેટરડે ઓર સન્ડે મોસ્ટલી હું અહીંયા જોઉં તો પુલાવ ખાઉં છું અને ભાજી પાઉં ખાઉં છું. અને પુલાવનું ટેસ્ટ મને સૌથી વધારે ફાવે છે, અને સેકન્ડરી ભાજી પાઉં. ભાજી પાઉં ફેમિલીને બધાને પસંદ આવે છે. આનું નામ શું છે? મોર્યરાજ.
મૌર્ય રાજનું શું ભાવે છે? પાઉંભાજી કે પુલાવ? પુલાવ. ઓકે, થેન્ક યુ રિંકેશભાઈ. ઓકે, થેન્ક યુ, થેન્ક યુ ફોર યોર ફીડબેક. પીઝા પોઈન્ટ પાઉંભાજીના આઉટલેટની બાજુમાં છે સાઉથ કોર્નર. આ પણ ખૂબ જૂનું આઉટલેટ છે સાઉથનું અને ખૂબ ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ડિશિસ અહીંયા અને બહુ રિઝનેબલ રેટમાં અવેલેબલ છે. અહીં એક સરસ ફેમિલી સાઉથ કોર્નરમાં સાઉથ ઇન્ડિયન વાનગીની મજા માણી રહ્યું છે. હવે થોડા ડિસ્ટર્બ કરીએ તમને. ખાસ તમને શું ભાવે છે એનું? એના મૈસૂર ઢોસા. મૈસૂર ઢોસા એના. ઓકે, અને બચ્ચાને શું ભાવે? ઇડલી. અરે સાઉથના બહુ સરસ હોય છે મૈસૂર ઢોસા. મૈસૂર ઢોસા. થેન્ક યુ, થેન્ક યુ અન્નાજી. બરસો છે, બહુ હી બઢિયા સાઉથ ઇન્ડિયન પરોસ રહે સબકો, આનંદ કી જનતા કો. અન્નાજી થેન્ક યુ. કિતને સાલ સે આપ? તો 20 સાલ. એ સે 10:30 બજે સાઉથ કોર્નર મેં આપકો ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન મિલેગા. દેવનારાયણ પાણીપુરી, 7 અલગ અલગ સ્વાદમાં. 7 સ્વાદ અહીંયા આવે છે. જીરા, લસણ, ફુદીના, હાજમા, હજમ, રેગ્યુલર, વરિયાળી પણ છે. મિત્રો, એની પોપ્યુલારિટી એટલી બધી છે કે જુઓ, આ બિલકુલ તળિયા ઝાટક થઈ ગયા છે બધા જ પ્રકારના પાણી. મિત્રો, બિલકુલ લાઇટ નાસ્તાના ઓપ્શનમાં શ્રીજી વડાપાઉં આપની માટે અહીંયા અવેલેબલ છે. તેલ વડાપાઉં, બટર વડાપાઉં, ચીઝ વડાપાઉં, માયોનીઝ વડાપાઉં, શેઝવાન વડાપાઉં, તંદુરી સોસ વડાપાઉં જેવા અલગ અલગ ફ્લેવરમાં વડાપાઉં અહીંયા ઉપલબ્ધ છે. તો આ ઓપ્શન તમે કન્સિડર કરી શકો છો. અને મિત્રો, અંતમાં કુછ મીઠા હો જાય બોમ્બે આઈસ્ક્રીમનું કાર્ટ અહીંયા છે. અહીંયા આપને આઈસ્ક્રીમ, મિલ્કશેક, લસ્સી, ફાલુદા, બદામ શેક, ફ્રૂટ સલાડના ઓપ્શન્સ અવેલેબલ છે. તો એ પણ તમે એન્જોય કરી શકો છો. તો દોસ્તો, ઇસકે સાથ હી હમ યે આનંદ મેં ગણેશ સર્કલ પે આયે હુએ એક છોટે સે ફૂડ ઝોન જીસકો બોલ સકતે હૈ, જહાં પે વેરિયસ ટાઈપ્સ ઓફ ફૂડ ઓપ્શન્સ અવેલેબલ હૈ. સ્ટ્રીટ ફૂડ ઉસકા આપકો એક ઓવરવ્યૂ દેને કી યહાં પે કોશિશ કી હૈ. હોપ આપકો યે પસંદ આયેગા. અગર આપકો યે પસંદ આતા હૈ ઓર અગર આપ એસી વિડિયોઝ ઓર દેખના ચાહતે હૈ તો હમારે ચેનલ કો જરૂર સબસ્ક્રાઇબ કરીએ. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ, એન્ડ બાય બાય ફોર નાઉ.